ભાવનગર શહેરમાં દસ્તાવેજી કામ કરાવવા માટે હવે જૂના સ્ટેમ્પ રહ્યા નથી, એટલે કે હવે સ્ટેમ્પ ઈ સ્ટેમ્પિંગથી મળે છે, એટલે કે ઓનલાઈન. આ ઓનલાઈન જે સ્ટેમ્પિંગ મળી રહ્યા છે તેના કયા સ્થળો છે તેને લઈને હજુ અવઢવ છે. તેના કારણે 20 થી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ કઢાવનારાઓની લાંબી લાઈનો હોય છે, જ્યારે મોટા દસ્તાવેજ કરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ ઈ સ્ટેમ્પ છે તેનો મૂળ આંકડો પણ હાલ કેટલી નોંધણી થાય છે તેનો નથી. ભાવનગરના મોતીબાગ ટાઉન હોલની અંદર આવેલા એક સેન્ટરમાં રોજના ઈ સ્ટેમ્પિંગના 100 જેટલા નોંધણી કરવામાં આવે છે. પહેલા જે તે સમયે દસ્તાવેજના ને એના સ્ટેમ્પ જે છે એ સરકાર દ્વારા ફિઝિકલ આપવામાં આવતા, જે સ્ટેમ્પ વેન્ડરો વેચતા, અને ઈ સ્ટેમ્પ વેન્ડરોએ દસ્તાવેજના સ્ટેમ્પ લેવા માટે ટ્રેઝરીમાં પૈસા ભરી અને પછી ત્યાંથી અરજદારોને ને પક્ષકારોને સ્ટેમ્પ એ લોકો ફાળવતા, જેના ઉપર સરકારે ટોટલી પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી કરીને કાળા બજાર અને ડુપ્લિકેટ સ્ટેમ્પનું ને એનું બધું બંધ થઈ જાય. એટલે માત્ર ને માત્ર અત્યારે ઓનલાઈન ઈ સ્ટેમ્પિંગ અને ગવર્મેન્ટની ગરવી વેબસાઇટમાંથી દસ્તાવેજની ને એની નોંધણી માટે સ્ટેમ્પ પેપર આપવામાં આવે છે. ઈ સ્ટેમ્પિંગના ને એના કિસ્સામાં છે ને બહુ મોટે પાયે લાઈન હોય છે. નાના નાના અરજદારો જે સોગંદનામા અને એફિડેવિટવાળાની બધા જે પક્ષકારો હોય છે એ લોકોને 50 રૂપિયા 300 રૂપિયાના ને એના સ્ટેમ્પ લેવાના હોય, એટલે એ લોકોની લાઈન વધારે મોટી હોય છે. જ્યારે એની સામે દસ્તાવેજના ને એના રોજબરોજની જે નોંધણી કરાવવાની હોય એના સ્ટેમ્પ લેવા માટે થઈને લાઈનમાં ઊભું રહેવું પડે છે, અને એટલા પ્રમાણમાં બીજા જે બધા એડવોકેટને ને એને લાઇસન્સને ને એને ફાઇલવા છે. પણ ઈ સ્ટેમ્પ પેપર કેટલી જગ્યાએ અવેલેબલ છે ત્યાં મોટા નીકળે છે કે નહીં એની કોઈ માહિતી આપવામાં આવેલી નથી. સ્ટેમ્પ લેવામાં તો હાલાકી પડી રહી છે, પરંતુ સ્ટેમ્પ લીધા બાદ એની જે નોંધણી એટલે કે ઓનલાઈન નોંધણી દસ્તાવેજની સરકારમાં કરવાની હોય છે તેમાં પણ તેના સર્વરમાં આવતી હાલાકીને પગલે વકીલો પણ ક્યાંક ત્રસ્ત અને ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે આ વેબસાઇટની અંદર આવતી એરરના પગલે ઘણીવાર એપ્લિકેશન બુક થાય છે તો તેની અંદર પૈસા ભરવામાં આવે છે અને પૈસા ભરવામાં આવે ત્યારે પૈસા કપાઈ જાય છે, પરંતુ એપ્લિકેશન બુક થતી નથી ને પૈસા 6 મહિને મળે છે, એટલે વિકલ્પ વકીલો માંગી રહ્યા છે. જે આ ઈ સ્ટેમ્પિંગ થયો છે અત્યારે હાલના સમયમાં કે જે ગુજરાત સરકાર દ્વારા ફિઝિકલ સ્ટેમ્પ જે મળતા હતા એ બંધ કરવામાં આવેલા છે, તો સૌ પ્રથમ સ્ટેમ્પ કઢાવવા જઈએ તો કનેક્ટિવિટીનો મોટો ઇસ્યુ આવે છે. ઇઝીલી જે સ્ટેમ્પ અવેલેબલ થવા જોઈએ એ થતા નથી. ઘણા બધા નોટરી એડવોકેટ્સને કે સ્ટેમ્પ વેન્ડરોને લાઇસન્સ ઇસ્યુ કર્યા છે, પણ ખરા સમયમાં જે સ્ટેમ્પની જરૂરિયાત છે ઓનલાઈન થતાં પણ હજી પહોંચી શકાતું નથી સ્ટેમ્પ માટે. અને બીજું એ કે સ્ટેમ્પ લેવા જઈએ અને સ્ટેમ્પ ન મળે તો દસ્તાવેજ જે છે માણસોના ઊભા રહી જાય છે પબ્લિકના. હવે એમાં જે છે ઓલ્ટરનેટ ઓપ્શન સરકારે એવો કર્યો છે કે દસ્તાવેજ સમયે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને જવું, તો જે આ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ જે છે એમાં સતત ગરવીની એરર આવે છે કે ભાઈ જે ઓનલાઈન શિડ્યુલ છે એમાં એપોઇન્ટમેન્ટ બુક જ નથી થતી દસ્તાવેજની. તો દસ્તાવેજની એપોઇન્ટમેન્ટ બુક થાય તો આગળની પ્રક્રિયા થાય, અને ઘણી વખત એવું થાય છે કે એપોઇન્ટમેન્ટ બુક થઈ જાય પછી જે પૈસા ભરવાની સાઇટ આવે છે સાયબર ટ્રેઝરીની ગુજરાત સરકારની, તો એમાં સતત એરર આવ્યા રાખે છે. ઘણી વખત તો એવું થાય છે કે પૈસા એક વખત ભરાઈ જાય અને તેમ છતાં પેમેન્ટ ડેબિટ થઈ જાય છે, તેમ છતાં જે છે એ પૈસા કપાયેલા ગણાતા નથી અને શિડ્યુલ પણ બુક થતું નથી, અને એ જે પૈસા પાછા મેળવવા માટે 6 મહિનાની લાંબી પ્રોસેસ છે. એટલે કે જો દસ્તાવેજના કોઈ વ્યક્તિએ 50,000 કે 1,00,000 રૂપિયા સ્ટેમ્પમાં કપાવી નાખ્યા અને એ જો એનું સક્સેસફુલ ન થાય તો ઈ સ્ટેમ્પ જે છે એને 6 મહિને 10% રકમ કાપી અને પછી એની રકમ પરત મળે છે. એટલે આ જે લાંબી આખી પ્રક્રિયા છે એ થોડી સરળ બનાવવી જોઈએ, અને સ્ટેમ્પ અને જે આ સાયબર ટ્રેઝરીની સાઇટ છે ગુજરાત સરકારની એના અંગે ઓલ્ટરનેટ ઓપ્શન માટે સરકારે કંઈક વિચારવું જોઈએ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.